હવે વાત કરીશું એક એવા વાયરલ વિડીયોની જેને જોઈને તમે ચિંતામાં મુકાઈ શકો છો, પણ અમે વાયદો કરીએ છીએ કે આ ચિંતાનું સમાધાન પણ જણાવીશું. જો તમે નાણાકીય વ્યવહાર ટ્રેક ધારા કરતા હોય તો આ સમાચાર આપના માટે જ છે. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર બેંકના ટ્રેકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ પેનથી લખેલી 5,000ની રકમને ચેકીને 50,000 કરી નાખે છે. આ વિડીયો સાથે લખવામાં આવ્યું છે કે છેતરપિંડીથી બચવા માટે ચેક પર પ્લાસ્ટિકની ટેપ લગાવી દેવી. આખરે શું છે વાયરલ થયેલા વિડીયો અને તેના દાવાની હકીકત જુઓ વાયરલ ટ્રુથના આ રિપોર્ટમાં. સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલો આ વિડીયો જુઓ. એક ચેક કે જેના દ્વારા કથિત રીતે થઈ રહી છે છેતરપિંડી. છેલ્લા કેટલાય સમયથી આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે, કારણ કે આ ચેક પર લખવામાં આવી હતી 5,000ની રકમ, જેને ભૂસીને 50,000 કરી નાખવામાં આવી. વિડીયોમાં જોઈ શકાય છે કે પહેલા ચેક પર શબ્દોમાં રકમ લખી હતી, તેને ભૂસીને નવી લખવામાં આવી અને ત્યારબાદ આંકડો પણ બદલી નાખવામાં આવ્યો. હવે જુઓ આ વિડીયો સાથે થઈ રહેલો દાવો. સોશિયલ મીડિયા પર ખેડૂત નામના ફેસબુક પેજ પરથી આ વિડીયો અપલોડ થયો અને લખવામાં આવ્યું કે ખેડૂત મિત્રો ચેક આપતી વખતે રકમ લખ્યા બાદ ટેપ ચોંટાડી દેવી. આ સાથે જ વિડીયોને શેર કરવાની અપીલ પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને 252 કે એટલે કે 2,52,000 લોકો જોઈ ચૂક્યા છે, એટલે વાયરલ થયેલો વિડીયો અનેક સવાલ ઉભા કરે છે. સવાલ નંબર 1, શું ચેક પર લખવામાં આવેલી રકમ ભૂસી શકાય છે? સવાલ નંબર 2, શું બજારમાં એવી પેન મળે છે જેનાથી લખ્યા બાદ ભૂસી શકાય? સવાલ નંબર 3, વિડીયોમાં થયેલા દાવા પ્રમાણે શું હવે ચેક પર ટેપ ચોંટાડવી પડશે? સવાલ નંબર 4, ચેક પર ટેપ ચોંટાડવામાં આવે તો બેંક ચેકને સ્વીકારશે ખરા? સવાલ નંબર 5, વાયરલ થયેલો વિડીયો સાચો છે કે પછી ખોટો? વિડીયો જોઈને આ તમામ સવાલો ઉભા થયા, એટલે ચેકના વાયરલ વિડીયો અંગે અમે તપાસ કરવાનું નક્કી કર્યું. અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળીએ કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરના ડેપ્યુટી જનરલ મેનેજર આનંદિતા મહેતા સાથે મુલાકાત કરી. અમારા મનમાં સૌથી મોટો સવાલ બોલપેન અંગે જ હતો, એટલે તેમને સવાલ કરવામાં આવ્યો કે શું બેંકના ચેક પર લખેલા લખાણને ભૂસી નાખવું શક્ય છે? તો સાંભળો શું જવાબ મળ્યો. આજે વિડીયો એકદમ સાચી છે અને બજારમાં આ ટાઈપની પેન મળતી હોય છે, ઘણા બધા બ્રાન્ડ્સ મેન્યુફેક્ચર કરે છે. આ ઇરેઝેબલ પેન કહેવાય છે એને, જેમ કે એનાથી લખીએ એટલે એની જોડે આવેલી ઇરેઝરથી એ ભૂસાઈ જતું હોય છે. એટલે આ ટાઈપની પેન ઘણી બધી બ્રાન્ડ્સ બજારમાં મળે છે અને આનાથી જે લોકો ફ્રોડ કરવા માંગતા હોય એ લોકો ઇઝીલી ફ્રોડ કરી શકે. આનંદિતા મહેતાએ વિડીયો સાચો હોવાનો દાવો તો કર્યો, સાથે જ સલાહ આપી કે બેંકમાં જાઓ ત્યારે બીજા કોઈકની પેનનો ઉપયોગ ન કરવો. તમે જ્યારે ભી તમે ચેક લખો તો જે સામેવાળા આપે એવી પેન નહીં, પોતાની પેન લઈ જવાનું જેના ઇરેઝેબલ ઇંક ના હોય, જેનાથી ભૂસાઈ જતું ઇંક ના હોય. સૌથી પહેલાં સેકન્ડલી, જે તમે ફિગર લખો છો, જે આંકડા તમે લખો છો એના ઉપર સેલોટેપ એક મારી દેવાની, તો એમાં કંઈક વધારો ઘટાડો એ લોકો ના કરી શકે. વાયરલ ટ્રુથની તપાસમાં એક વાત તો સ્પષ્ટ થઈ
કે આવી પેન બજારમાં મળે છે અને તેનાથી છેતરપિંડી પણ થાય છે. પણ હવે સવાલ બીજો ઉભો થયો કે શું ચેક પર રકમ લખ્યા બાદ ગુંદર ટેપ ચોંટાડી દેવામાં આવે તો બેંક એ ચેકને સ્વીકારશે કે પછી નહીં. આ દાવો વાયરલ થયેલા વિડીયોની સાથે પણ કરવામાં આવ્યો હતો. એટલે બેંકનો પક્ષ જાણવા માટે પીએનબી સ્ટાફ એસઓના મહામંત્રી કેવી બારોટનો સંપર્ક કરવામાં આવ્યો. તમે જગ્યા છોડી હોય અને 5000 લખ્યો તો 10-15000 અથવા 1,55,000 એવું કંઈક કરી શકે. પણ આંકડો લખેલો આ રીતે રબ કરીને કાઢવો કોઈ કાળે શક્ય નથી. બીજી એક વાત, તમે હમણાં મને એક સવાલ કરેલો કે કેટલાક ખેડૂતો તો કેટલાક મિત્રો એવું કહે છે કે જે આંકડો જ્યાં રૂપીઝ લખવામાં આવે છે શબ્દોમાં નહીં આંકડામાં, એના ઉપર સેલો ટેપ લગાવવી જોઈએ. બેન્કો જ્યારે પણ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર ઇસ્યુ કરે છે ત્યારે એના ઉપર આંકડા ઉપર અમે સેલો ટેપ લગાવીએ જ છીએ. સેલો ટેપ લગાવી ગુનો નથી, કાયદેસરનો છે. અને ગ્રાહકો આપના માધ્યમથી કોઈ પણ માણસ બિઝનેસ કરતો હોય, ખેડૂત હોય, ધંધાદારી હોય, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હોય, તો એને તો મારી ખાસ સલાહ છે કે તમે આંકડા ઉપર નાની સેલો ટેપની જે પટ્ટી આવે છે એ તમારે લગાવવી જોઈએ. એટલે વાયરલ થયેલા ચેકના વિડીયો અંગે સત્ય જાણવા માટે એક નહીં બે બે એક્સપર્ટના મત જાણ્યા, જેમાં સાબિત થાય છે કે ચેક પર કોઈ ખાસ પેનથી લખવામાં આવે તો લખાણને થોડા સમયમાં ભૂસી શકાય છે. અને આ છેતરપિંડીથી બચવા માટે જો આંકડા પર ગુંદર ટેપ લગાવવામાં આવે તો પણ બેંકો ચેકને સ્વીકારશે. એટલે વાયરલ ટ્રુથની તપાસમાં ચેકમાં રકમ ભૂસીને નવી લખવા તેમજ રકમ પર ટેપ મારવાનો કરવામાં આવેલો દાવો સાચો સાબિત થાય છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.